मॉर्निंग फ्रेंड, आजना लेक्चर में अपने चेप्टर टू एनी जे स्टेनी बड़ी मेथड्स थी जोई थी लास्ट में। त्यारबाद हवेना लेक्चर में अपने यूनिट थ्री स्टार्ट करीशू, जेनी अंदर इन्फेक्शन अने एनु ट्रांसमिशन जे ऑलरेडी अपने एफ एन नी अंदर थोड़ू घणू भणी गया छो, अपने इन डिटेल में भणशू। फर्स्ट ऑफ ऑल तो इन्फेक्शन एटले शू, तो कि इन्फेक्शन एटले इन्वेजन और मल्टिप्लिकेशन ऑफ पेथोजेनिक माइक्रो ऑर्गेनिज्म इन द होस्ट। એટલે કે કોઈપણ હોસ્ટ કોણ હોય, એક માનવ હોય, તો માનવની અંદર કોઈપણ ઇન્વેઝન થવું એટલે કે આવવું, અને એ કોઈપણ બેક્ટેરિયાનું આવવું અંદર અને એનું મલ્ટિપ્લિકેશન થવું, એ જે પ્રોસેસ છે એને કહેવાય છે ઇન્ફેક્શન। ઓકે, હવે જે ઇન્ફેક્શનના ઘણા વેસ છે કે ઘણી રીતનું ઇન્ફેક્શન હોય, પહેલું છે પ્રાઇમરી ઇન્ફેક્શન। પ્રાઇમરી ઇન્ફેક્શન એટલે કે એવું ઇન્ફેક્શન કે જે ઇનિશિયલ સ્ટેજમાં હોય, હજી એક વ્યક્તિને લાગેલું હોય અને એ વ્યક્તિના કોન્ટેક્ટમાં આપણે આવીએ, ઇનિશિયલ ઇન્ફેક્શન હોય બરાબર, અને એના કોન્ટેક્ટમાં આપણે આવીએ તો આપણે લાગે બરાબર, એને કહેવાય છે પ્રાઇમરી ઇન્ફેક્શન। એટલે કે ઇનિશિયલ ઇન્ફેક્શન વિથ ધ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ। ઓકે, રી ઇન્ફેક્શન એટલે કે એક ઇન્ફેક્શન આપણે લાગ્યું, ધારો કે કોઈ મલેરિયા છે તો સોરી ફ્લૂ, સામાન્ય ફ્લૂ ફીવર આવ્યો હોય, ફ્લૂ ગમે તે વાયરસ દ્વારા અટેક થયો હોય આપણે, અને ફરીથી એને એ વાયરસ કોઈ વ્યક્તિમાં આવે બરાબર, તો એને કહેવાય છે રી ઇન્ફેક્શન। જેમ કે અત્યારે ઘણા એવા કેસ જોવાય છે કે જેને કોરોના થયો હોય એને ફરીથી કોરોના થાય, ઓકે, તો એ શું છે, રી ઇન્ફેક્શન છે, કે એકને એક માઇક્રો ઓર્ગેનિઝમ વરી પાછો જ્યારે ઇમ્યુનિટી છે એની ડાઉન થાય છે ત્યારે રી ઇન્ફેક્ટ કરે છે। ઓકે, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે સેકન્ડરી ઇન્ફેક્શન શું છે। સેકન્ડરી ઇન્ફેક્શન એટલે કે જે પ્રાઇમરી ઇન્ફેક્શન હશે બરાબર, એમાં જ્યારે લોઅર રેઝિસ્ટન્સ હશે, જે વ્યક્તિને એક ફેરે થઈ ગયો છે ત્યારબાદ એનું રેઝિસ્ટન્સ છે એ ઓછું થઈ જાય એટલે ફરીથી થશે, ઓકે, તો એને કહેવાય છે સેકન્ડરી ઇન્ફેક્શન, કે વેન ધ પ્રાઇમરી ઇન્ફેક્શન લોઅર ધ રેઝિસ્ટન્સ ઓફ હોસ્ટ એન્ડ ધ લેટર ગેટ ઇન્ફેક્શન વિથ ધ અનોધર ઓર્ગેનિઝમ। એટલે કે કોઈ એક ઓર્ગેનિઝમ છે એને કારણે એનું રેઝિસ્ટન્સ પાવર ઓછો થઈ ગયો છે અને એને કારણે બીજું ઇન્ફેક્શન આવી જાય છે, સેમ ઇન્ફેક્શન નથી આવતું। એક એક્ઝામ્પલ આપું કે જેને કોવિડ થયો છે બરાબર, એની ઇમ્યુનિટી ઓલરેડી ડાઉન હોય તો એને છે મ્યુકોના ચાન્સીસ વધી જાય છે બરાબર, તો આ શું થઈ ગયું, સેકન્ડરી ઇન્ફેક્શન થયું, કે પ્રાઇમરી ઇન્ફેક્શનના કારણે તમારી બોડીમાં રેઝિસ્ટન્સ પાવર ઓછો થઈ ગયો અને એને કારણે બીજો કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ એ તમારી બોડીની અંદર એન્ટર થાય છે। ઓકે, ત્યારબાદ છે ક્રોસ ઇન્ફેક્શન એટલે શું। ક્રોસ ઇન્ફેક્શન એટલે શું, કે કોઈ એક વ્યક્તિને એક ઇન્ફેક્શન હાજર હોય બરાબર, છતાંય એને ન્યૂ ઇન્ફેક્શન લાગે તો એને કહેવાય છે ક્રોસ ઇન્ફેક્શન બરાબર। જેમ કે કોઈ એક પેશન્ટને કોઈ એક એક્સ નામનો રોગ હોય ઓલરેડી ઇન્ફેક્શનના રિલેટેડ, એને બીજો રોગ લાગે તો એને છે કહેવાય છે ક્રોસ ઇન્ફેક્શન થયું બરાબર, કારણ કે બીજા વ્યક્તિનું ઇન્ફેક્શન છે એને મળ્યું હશે। ઓકે, વેન ધ પેશન્ટ ઇઝ ઓલરેડી સફરિંગ ફ્રોમ ડિઝીઝ એક્વાયર્ડ અ ન્યૂ ઇન્ફેક્શન ઇઝ નો એઝ ધ ક્રોસ ઇન્ફેક્શન। ધારો કે કોઈને એક ડાયાબિટીસ છે, ડાયાબિટીસની અંદર કોઈ એક જાતની ફૂગ થઈ છે અને એને વ્યક્તિને કોઈ ડીએમ ફૂટ થાય છે અને ફૂટની અંદર કોઈ એક જાતની વાયરસ છે એ એન્ટર કરે છે તો એને ક્રોસ ઇન્ફેક્શન થયું કહેવાય, કારણ કે એને ઓલરેડી એક તો એક ટાઈપના ડિઝીઝથી એ સફર થાય જ છે, છતાંય બીજો ડિઝીઝ છે એ આજુબાજુમાંથી એને મળે છે। ત્યારબાદ છે નાઝોકોમિયલ ઇન્ફેક્શન। હોસ્પિટલમાં ક્રોસ ઇન્ફેક્શન જોવા મળે એટલે કે એક વ્યક્તિનું ઇન્ફેક્શન બીજા વ્યક્તિમાં જોવા મળે, કારણ કે હોસ્પિટલમાં તો ઘણા જાતના દર્દીઓ હશે બરાબર, હોસ્પિટલમાં જે ક્રોસ ઇન્ફેક્શન જોવા મળે છે એ ક્રોસ ઇન્ફેક્શનને આપણે નાઝોકોમિયલ
અથવા હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન પણ કહીએ છીએ. ઓકે, કે હોસ્પિટલની અંદર એક ઇન્ફેક્શન છે બીજા વ્યક્તિને જોવા મળે તો એને કહેવાય છે નોઝોકોમિયલ ઇન્ફેક્શન. ઓકે, ફિઝિશિયન ઇન્ડ્યુસ ઇન્ફેક્શન, બરાબર. એટલે કે એવું ઇન્ફેક્શન કે જે કોઈ આપણે ટ્રીટમેન્ટ લેવા ગયા અને ટ્રીટમેન્ટ દરમિયાન થયું, બરાબર. જેમ કે કોઈ પણ આપણે થેરાપ્યુટિક ટ્રીટમેન્ટ લેવા જઈએ અને એ થેરાપ્યુટિક ટ્રીટમેન્ટ તો ચાલુ જ છે, એ સિવાયનું કોઈ ઇન્ફેક્શન થાય છે, બરાબર, તો એને કહેવાય છે ફિઝિશિયન ઇન્ડ્યુસ ઇન્ફેક્શન. ઓકે, ત્યારબાદ છે સબ ક્લિનિકલ ઇન્ફેક્શન. સબ ક્લિનિકલ ઇન્ફેક્શન એટલે શું? વેન ધ ક્લિનિક સિમ્ટમ ઓફ ધ ઇન્ફેક્શન આર નોટ અપીરિયન્ટ, એટલે કે ઇન્ફેક્શનના કોઈ સાઇન ન દેખાય. ઇન્ફેક્શન લાગ્યું હોય એના કોઈ સાઇન દેખાશે નહીં, ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્ટમ કોઈ દેખાશે નહીં, તો એને સબ ક્લિનિકલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. ઓકે, અને લાસ્ટમાં છે લેટન્ટ ઇન્ફેક્શન. લેટન્ટ ઇન્ફેક્શન એટલે છુપી રીતના, કે એમાં ઇન્ફેક્શન એજન્ટ આપણા બોડીની અંદર એન્ટર કરી ગયા છે પણ કોઈ એ ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્ટમ આપશે નહીં, પરંતુ એ અંદર ને અંદર છે એ ડિઝીઝ છે પ્રોડ્યુસ કરી રાખતા હોય, પણ એના સાઇન એન્ડ સિમ્ટમ ક્યાંય દેખાતા હોય છે નહીં. ઓકે, તો એને કહેવાય છે લેટન્ટ ઇન્ફેક્શન, બરાબર. અને એ દેખાશે ક્યારે? તો કે જ્યારે આપણો રેઝિસ્ટન્ટ પાવર છે લોસ થઈ જશે અથવા ઓછો થઈ જશે, લોઅર થઈ જશે, ત્યારે એ દેખાય છે, તો એને કહેવાય છે લેટન્ટ ઇન્ફેક્શન. ઓકે, જેમ કે ટીબીના બેક્ટેરિયા હોય તો લંગ્સમાં હાજર હોય કણાઈને, પણ એ ટીબીના બેક્ટેરિયા ટીબી બધેને પ્રોડ્યુસ નથી કરતા, બીકોઝ ઓફ કે હજી વ્યક્તિની ઇમ્યુનિટી છે ગુડ છે, ત્યાં સુધી એ પ્રોડ્યુસ કરી શકશે નહીં ટીબી. પણ જેવી જ કોઈ બીજો રોગ થયો ને જે એના ઇમ્યુનિટી છે ડાઉન થઈ, એવી જ આ લેટન ઇન્ફેક્શન તરીકે ટીબી પણ એને થશે. ઓકે, ઇટ ઇઝ અ એક્ઝામ્પલ. સોર્સ એન્ડ રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન, એટલે કે આપણે ક્યાંથી ઇન્ફેક્શન લાગી શકે, તો કે બે રીતથી લાગે. એક તો એન્ડોજેનસ, એટલે કે ફ્રોમ ધ હોસ્ટ ઓવન ફ્લોરા, એટલે કે આપણે જે વાત કરી હતી ફ્લોરાની, એટલે કે પેશન્ટના અથવા જે હોસ્ટ છે એના ફ્લોરાના કોન્ટેક્ટમાં આપણે આવીએ તો. અને તો એક્ઝોજેનિયસ, એટલે કે બહારના એન્વાયરમેન્ટમાંથી આપણે લાગી શકે છે, બરાબર. તો આપણે જોઈએ એન્ડોજેનિયસ ઇન્ફેક્શન. એન્ડોજેનિયસ એટલે કે આપણા બોડીની અંદર જ ઓટો ઇન્ફેક્શન લાગી જાય. જેમ કે નોર્મલ ફ્લોરા આપણી બોડીની અંદર આપણે કહીએ છીએ ઇકોલાઈ પ્રેઝન્ટ છે, બરાબર. પણ હવે ઘણી જગ્યાએ થાય એવું કે આ ઇકોલાઈ છે એ જ પેથોજન તરીકે, યુઝલી એ નોન પેથોજન હોય, બરાબર, એ ડિઝીઝ પ્રોડ્યુસ નથી કરતા, એને તો આપણે ફ્લોરા કહીએ, પણ ઓકેશનલી એ ઇન્ફેક્શન આપી દે તો એને કહેવાય એન્ડોજેનિયસ ઇન્ફેક્શન, બરાબર. જેમ કે આપણા એબડોમિનની અંદર, બરાબર, ઇકોલાઈ નામના બેક્ટેરિયા છે અવેલેબલ હોય છે, તો ઇકોલાઈ નોર્મલી કોઈ ડાયરિયા કે કોઈ વસ્તુ પ્રોડ્યુસ નથી કરતા, પણ અમુક સમય એવું થાય છે કે જેને કારણે ઇન્ફેક્શન આપે તો એ એન્ડોજેનિયસ ઇન્ફેક્શન છે, આપણે બહારથી ક્યાંય લીધું નથી. અને એક્ઝોજેનિયસ મીન્સ કે આપણે આઉટસાઇડ ધ બોડીમાંથી મળ્યું છે, પછી એર દ્વારા મળ્યું હોય કે કોઈ વ્યક્તિના કોન્ટેક્ટથી મળ્યું હોય કે બ્લડ દ્વારા મળ્યું હોય, એ બધા એમાં આવશે. ઓકે, તો અહીંયા ચાર વસ્તુ છે, હ્યુમન, એનિમલ, ઇન્સેક્ટ અને એન્વાયરમેન્ટ. આ ચાર રીતના છે એ આપણે ઇન્ફેક્શન છે અડી શકે. તો કે હ્યુમન અથવા જે કેરિયર છે, કેરિયર કેને કહેવાય? કેરિયર એને કહેવાય કે જેનામાં ખુદમાં એ ઇન્ફેક્શિયસ એજન્ટ પ્રેઝન્ટ છે પણ એ શરીરની અંદર એ ડિઝીઝ પ્રોડ્યુસ કરતા નથી. જેમ હું તમને એક એક્ઝામ્પલ આપું કે જેને હિમોફિલિયા હોય તો ફિમેલ છે કેરિયર તરીકે વર્તે, કારણ કે હિમોફિલિયા કોઈ દી ફિમેલમાં થાય નહીં, કારણ કે એક્સ ક્રોમોઝોમને કારણે એ ડિઝીઝ થાય છે. ઓકે, એક્સ ક્રોમોઝોમની ખામીને કારણે થાય, તો ફિમેલ છે એ કેરિયર તરીકે વર્તે છે. ધારો કે ફિમેલનો કોઈ પુત્ર થયો તો એમાં એ મે બી હોઈ શકે, કારણ કે જે બોઇઝ હોય એમાં એક્સ વાય ક્રોમોઝોમ હોય છે,
ઓકે, તો અહીંયા કેરિયર એટલે શું કે જે જેના શરીરની અંદર એ પેથોજન હાજર હશે, પરંતુ એના શરીરમાં એ ડિઝીઝ પ્રોડ્યુસ નહીં કરે પણ એ બીજાને ફેલાવી શકે, ઓકે, એને કેરિયર કહેવાય છે. ઓકે, પેશન્ટ તો કે એક તો હ્યુમન પેશન્ટ છે, એનામાંથી આપણે ટ્રાન્સફર થશે. જે પેશન્ટ ઇન્ફેક્શનથી ઘેરાયેલો હશે, જેમ કે કોરોનાથી જે વ્યક્તિ ઘેરાયેલો હશે, તો એ બીજા કોઈને આપી શકે છે. બીજું કેરિયર, કેરિયર આપણે પહેલાં કીધું કે એની અંદર છે પેથોજન હાજર છે પણ એના શરીરને હેઝા ડિફેક્ટ આપશે નહીં, પરંતુ એ બીજા વ્યક્તિને એ ઇન્ફેક્શન છે પાસ કરી શકે છે. તો આ હ્યુમનની વાત થઈ. એનિમલ, તો એનિમલમાંથી પણ આપણે રોગ મળે છે, બરાબર. જે એનિમલમાં છે એ રોગ સામાન્ય છે, પણ એ રોગ વ્યક્તિમાં આવી જાય, બરાબર, હ્યુમનમાં આવી જાય, તો એ આપણે ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકે છે. ઓકે, તો કે એનિમલ આર ધ સોર્સ ઓફ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન ઇન એનિમલ મે એસેમ્ટમેટિક એન્ડ સર્વ એઝ અ રિઝર્વાયર ફોર હ્યુમન ઇન્ફેક્શન. કે આપણે એમાં રિઝર્વાયર તરીકે રહે છે, બરાબર. જે ઇન્ફેક્શન એનિમલ ટુ મેન આવે, એટલે કોઈ પ્રાણીમાંથી કોઈ વ્યક્તિમાં આવે, એને કહેવાય ઝૂનોટિક ડિઝીઝ, બરાબર. એને શું કહેવાય? ઝૂનોટિક ડિઝીઝ, અથવા એને ઝૂનોસિસ પણ કહેવાય છે. તો આ તમને ટર્મ પૂછી લે કે જે ઝૂનોસિસ એટલે શું, તો તમારે કહેવાનું કે જે ઇન્ફેક્શન એનિમલમાંથી કોઈ પણ માનવમાં આવે છે, બરાબર, તો એને કહેવાય છે ઝૂનોસિસ, બરાબર. ઇન્સેક્ટ એટલે કે કોઈ માખી મચ્છર, એના દ્વારા આપણે જે કરડે છે એના દ્વારા, તો એ ડિઝીઝને વેક્ટર બોર્ન ડિઝીઝ કહેવાય. કે કોઈ ઇન્સેક્ટ દ્વારા આપણે આવ્યું તો એને શું કહેશું આપણે? વેક્ટર્સ બોર્ન ડિઝીઝ, બરાબર. કે પહેલાં ઇન્સેક્ટમાં હશે અને ઇન્સેક્ટ આપણે કરડશે એટલે આપણે થશે, જેમ કે મલેરિયા છે, બરાબર. જેમ કે મોસ્કિટો બાઇટ દ્વારા થાય છે આપણે મલેરિયા, તો એ છે ઇન્સેક્ટ દ્વારા આપણે લાગે છે, બરાબર. એવી જ રીતે એન્વાયરમેન્ટમાં જોઈએ તો કે એન્વાયરમેન્ટમાં આપણે શું લઈએ, કે એક તો આપણે ઓક્સિજન લઈએ છીએ, વોટર લઈએ છીએ, તો વોટરના ઘણા ડિઝીઝ છે, વોટર બોર્ન ડિઝીઝ, બરાબર, જેમાં સાલ્મોનેલા, સિગેલા, બરાબર, પોલિયો વાયરસ, હિપેટાઇટિસ વાયરસ, આ બધાય પણ હિપેટાઇટિસ એ અને ઈ, બરાબર. તો હિપેટાઇટિસ વાયરસ પણ ઘણી ફેરે છે વોટર બોર્ન છે, બરાબર, તો એ વોટર દ્વારા આપણે મળી શકે છે, તો એ એન્વાયરમેન્ટથી આપણામાં એન્ટર થાય છે. ઓકે, તો આપણે અહીંયા તમારા સિલેબસમાં અહીંયા પીપીટીમાં નથી ક્યાંય, પણ આપણે એક ફેરે જોઈ લઈએ ચેઇન્સ ઓફ ઇન્ફેક્શન, કે ઇન્ફેક્શન લાગે છે કઈ રીતના. તો કે અહીંયા તમારે સામાન્ય એ યાદ રાખવાનું છે કે કોઈ વ્યક્તિ છે એને પહેલાં રોગ થઈ ગયો છે અને એ વ્યક્તિ એમાંથી રિઝોલ્વ થઈ ગયો છે, બરાબર, એટલે કે એમાંથી એ દર્દી બહાર નીકળી ગયો છે, છતાં એ ટ્રાન્સમિટ તો કરશે જ એ રોગ, તો એ રોગ છે ટ્રાન્સમિટ થશે કેના દ્વારા? હમણાં આપણે જોયું એના દ્વારા કે એન્વાયરમેન્ટ દ્વારા ટ્રાન્સમિટ થશે, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તો પણ ટ્રાન્સમિટ થશે, એવી રીતના એ મોડ ઓફ ટ્રાન્સમિટ થશે, બરાબર. હવે ટ્રાન્સમિટ થયા બાદ એની એન્ટ્રી થશે કોઈ ત્રીજા વ્યક્તિમાં, ધારો કે શ્વાસ દ્વારા એન્ટ્રી લીધી એણે, ખાવાના એટલે કે કોઈ પણ ફૂડ દ્વારા એને એન્ટ્રી લીધી, બરાબર, તો એ ફૂડ દ્વારા એ કોઈ હોસ્ટની અંદર એન્ટ્રી લે છે. પછી એન્ટ્રી લીધા બાદ એ ડાયરેક્ટ કંઈ એ ઇન્ફેક્શિયસ એજન્ટ તરીકે નથી રહેતો, એ સસેપ્ટેબલ હોસ્ટની અંદર એન્ટ્રી લઈ લીધી, એ હોસ્ટ તરીકે રહેશે પહેલાં તો, એક સામાન્ય કોઈ ડિઝીઝ પ્રોડ્યુસ નહીં કરે, એ હોસ્ટ તરીકે ત્યાં રહેશે. ત્યારબાદ એ ઇન્ફેક્શિયસ એજન્ટ સિક્રેટ કરવાનું ચાલુ કરશે, બરાબર. અને જો આપણી બોડી એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ કરશે તો એ રિઝર્વાયર તરીકે રહેશે, બરાબર, એટલે કે આપણા બોડીને એની કોઈ હાર્મફુલ ઇફેક્ટ નહીં આવે અને પાછો આખા આપણા બોડીમાંથી બહાર નીકળી જશે. ઓકે, તો આ બધી જે થઈ ગઈ એને કહેવાય છે ચેઇન ઓફ ઇન્ફેક્શન, બરાબર. રિઝર્વાયર એટલે સંગ્રહક તરીકે રહે છે આપણા બોડીમાં અને આપણા બોડીમાંથી બહાર નીકળી જાય છે. ઓકે, તો આવી રીતના ચેઇન ઓફ ઇન્ફેક્શન છે ફેલાય. તો હવે આપણે જોઈએ કે ઇન્ફેક્શન છે ફેલાય છે કઈ કઈ રીતના ફેલાઈ શકે. તો પહેલાં જોઈએ તો પહેલામાં પહેલાં તો ઇન્હેલેશન, ઇન્હેલેશન એટલે શ્વાસોશ્વાસ દ્વારા ફેલાઈ શકે, બરાબર. તો અત્યારે આપણે જોઈએ છીએ કે જે પણ અત્યારે પાન્ડેમિક છે કોવિડ,
તો એ કેવો રોગ છે? તો કે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ફેલાય, એટલે કે ઇન્હેલેશન દ્વારા, રેસ્પિરેટરી ટ્રેક દ્વારા ફેલાઈ શકે છે. બરાબર, રેસ્પિરેટરી સિક્રીશન જે પણ હશે, તમે કફ હશે, સ્નીઝિંગ હશે તમારું, બરાબર, તો એ બધાય દ્વારા એ ફેલાઈ શકે છે. ઓકે, ત્યારબાદ ઇન્જેશન. ઇન્જેશન એટલે કે કોઈ ફૂડ દ્વારા, ફિકો ઓરલ રૂટ દ્વારા, બરાબર, કે કોઈ ફૂડ દ્વારા આપણે કોઈ પણ ઇન્સેક્ટ છે એ ફિકલ મેટરમાંથી, કોઈ પણ ઇન્સેક્ટ હશે જે વેક્ટર હશે એ ત્યાંથી એને ટ્રાન્સમિટ કરીને ફૂડ ઉપર લઈ આવે અને એ ફૂડ આપણે ખાઈએ, તો આપણે આ ફિકો ઓરલ રૂટ દ્વારા સ્પ્રેડ થઈ શકે છે. બરાબર, તો એવા ઘણા ડિઝીઝ છે કે જે ફિકો ઓરલ રૂટ દ્વારા સ્પ્રેડ થાય છે. બરાબર, આપણે ટાઇફોઇડ ફીવર જોયું હતું મે બી આગલા લેક્ચરમાં, તો એ. અને ત્યારબાદ છે કોન્ટેક, એટલે કે જે વ્યક્તિને કોઈ પણ એવો ડિઝીઝ થયો છે એના કોન્ટેકમાં આપણે આવીએ છીએ, તો આપણે પણ થાય છે. બરાબર, ડાયરેક્ટ કોન્ટેક હોય કે ઇનડાયરેક્ટ કોન્ટેક હોય એના દ્વારા. ડાયરેક્ટ કોન્ટેક એટલે આપણે ડાયરેક્ટલી એ પેશન્ટના કોન્ટેકમાં જ આવી જાય, અથવા તો ઇનડાયરેક્ટ કોન્ટેક મીન્સ કે પેશન્ટે યુઝ કરેલી વસ્તુઓ આપણે વાપરીએ છીએ તો આપણે થાય છે. બરાબર, ડાયરેક્ટ કોન્ટેકથી કયા થાય? તો કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, બરાબર, એ બધા કન્ટાજેનિયસ એટલે કે બહુ ખતરનાક એવા ડિઝીઝ છે એ થાય છે, જેમ કે સિફિલસ, એઇડ્સ, ગોનોરિયા, એ બધા ડિઝીઝ. ઓકે, ત્યારબાદ છે બ્લડ બોન ટ્રાન્સમિશન. બ્લડ એટલે કે કોઈ બ્લડ દ્વારા ટ્રાન્સમિટ થાય છે, એમાં ઇન્સેક્ટ દ્વારા. ઓકે, મોસ્કિટો, જો કોઈ મોસ્કિટો છે એની અંદર કોઈ પણ જાતના બેક્ટેરિયા રહેલા છે, તો એ બેક્ટેરિયા આપણે ઇન્સેક્ટ કરશે, એટલે કે આપણું બ્લડ ખેંચવા એ આવે છે, બરાબર, તો એ આપણે આપીને જાય છે, તો એને કહેવાય બ્લડ બોન ટ્રાન્સમિશન. એટલે કે એક વ્યક્તિ છે બ્લડ દ્વારા ટ્રાન્સમિટ કરે છે, જેમ કે સાઇટ, બરાબર, તો એ એક જાતનું શું થઈ ગયું કે હ્યુમન ટુ હ્યુમન બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા પણ જઈ શકે. એટલે કે એક વ્યક્તિને ધારો કે મલેરિયા હોય, એનું રુધિર આપણે બીજા વ્યક્તિને ચડાવીએ, બરાબર, તો એ શું થઈ ગયું? બ્લડ ટ્રાન્સમિશન થઈ ગયું, કે બ્લડ દ્વારા ટ્રાન્સમિટ થાય છે. બરાબર, જેમ કે હિપેટાઇટિસ બી એન સી એન એચઆઈવી વાયરસ, આ બધા બ્લડમાં હાજર હોય, જો કોઈ ઇન્ફેક્ટેડ પર્સનનું બ્લડ, બરાબર, આપણે આપણામાં ચડાવવામાં આવે કે કોઈ નોર્મલ વ્યક્તિમાં ચડાવવામાં આવે, તો એને પણ બ્લડ બોન ડિઝીઝ થઈ શકે છે. વર્ટિકલ ટ્રાન્સમિશન. વર્ટિકલ એટલે કે જો ગર્ભવતી માતા છે એનામાં કોઈ રોગ છે, તો એ રોગ એના ચાઇલ્ડમાં પણ જોવા મળશે, જેમ કે એચઆઈવી, એઇડ્સ, બરાબર, આ બધા રોગ છે, તો એ વર્ટિકલી ટ્રાન્સમિટ થાય છે. બરાબર, સાઇટોમેગાલો વાયરસ છે, બરાબર, તો આ બધા વાયરસીસ છે વર્ટિકલી પણ ટ્રાન્સમિટ થાય છે, એટલે એના મધરમાં હશે તો એના બાળકમાં પણ થશે, બરાબર, તો એને કહેવાય વર્ટિકલ ટ્રાન્સમિશન. ઓકે, તો આ બધા આપણે ટ્રાન્સમિશન જોયા. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ટ્રાન્સમિશન સુધી રાખીએ છીએ, આવતા લેક્ચરમાં આપણે નાઝોકોમિયલ ઇન્ફેક્શન ત્યાંથી આપણે આગળ વધારીશું. ઓકે, થેન્ક યુ.